जो तमे क्यारे डायनासोर ना म्यूजियम मा जाओ तो तमे कदाच सांभळ्यो हशे के आ डायनासोर 50 मिलियन वर्ष पहला जीवतो हतो, पेलो डायनासोर 70 मिलियन वर्ष पहला जीवतो हतो। तो मारो प्रश्न ए छे के आपणे आ बधी बाबतो कई रीते जाणीए छीए। आ वीडियो मा आपणे अश्मिओना समय ने जाणवा माटेनी जुदी जुदी रीत जोईशुं। आ अश्मि एटले के फॉसिल केटला जूना छे ते जाणवानी केटलीक रीत छे। તે માટેની પ્રથમ રીતનું નામ સાપેક્ષ ઊંડાઈ છે। સાપેક્ષ ઊંડાઈ એટલે કે રિલેટિવ ડેપ્થ। અને બીજી રીત થોડી જુદી છે, તેનું નામ રેડિયો એક્ટિવ ડેટિંગ છે। બીજી રીતનું નામ રેડિયો એક્ટિવ ડેટિંગ છે। આ વિડીયોમાં આપણે આ બંને રીત વિશે વાત કરીશું। તો સૌ પ્રથમ સાપેક્ષ ઊંડાઈથી શરૂઆત કરીએ। જો તમે અશ્મિઓનું નિર્માણ કઈ રીતે થાય છે તે જાણતા હોવ તો અહીં આ રીત તરત જ સમજાઈ જશે। અશ્મિઓનું નિર્માણ કઈ રીતે થાય છે તેના વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ, પરંતુ ઝડપથી તેનું પુનરાવર્તન કરી લઈએ। તે થવા માટેની સૌથી સામાન્ય રીત આ પ્રમાણે છે। જો કોઈક તળાવની નજીક પ્રાણી કે સજીવ મૃત્યુ પામે તો તેના શરીરનું વિઘટન થાય છે। તેના હાડકાઓ જે વિઘટન થવા માટે લાંબો સમય લે છે તે આ રીતે તળિયે જમા થશે। તે આ રીતે જમીનની તળિયે આવી જશે અને સમય જતા તેની ઉપર વધારે ને વધારે દ્રવ્યો જમા થતા જશે, તેની ઉપર વધારે ને વધારે કાપ ભેગો થતો જશે, કંઈક આ પ્રમાણે। ત્યારબાદ આ વસ્તુઓ સખત બને છે અને તેનું પથ્થરોમાં નિર્માણ થાય છે। ત્યારબાદ અહીં રહેલું પાણી આ નાની નાની જગ્યાઓમાંથી નીચે ઉતરે છે, તેમજ પાણીમાં રહેલા પોષક તત્વો આ હાડકા પર જમા થઈ જાય છે, જેના પરિણામે તેનો પથ્થરમાં નિર્માણ થાય છે। આ પ્રમાણે અશ્મિઓનું નિર્માણ થાય છે। જો તમે આનાથી પરિચિત ન હોવ અથવા તમે તેનું પુનરાવર્તન કરવા માંગતા હોવ તો આપણે અગાઉના વિડીયોમાં તેના વિશે ઊંડાણમાં વાત કરી હતી, તમે તે વિડીયો ફરીથી જોઈ શકો। હવે આનો અર્થ શું થાય તેના વિશે વિચારીએ। જેમ જેમ વધારે ને વધારે સમય પસાર થશે તેમ તેમ આની ઉપર વધારે ને વધારે દ્રવ્યો જમા થતા જશે। તો ફક્ત આ માહિતીની સાથે આપણે બે અશ્મિઓની ઉંમરની સરખામણી કરી શકીએ અને કહી શકીએ કે તેમાંથી કયું જૂનું છે। હું તમને અહીં એક ઉદાહરણ આપીને સમજાવું। ધારો કે આપણી પાસે બે અશ્મિઓ છે, અહીં આ ડાયનાસોરનું અશ્મિ છે અને આ માછલીનું અશ્મિ છે। મેં તેમની ઊંડાઈ પણ દર્શાવી છે, આ અશ્મિની ઊંડાઈ આટલી છે અને આ અશ્મિની ઊંડાઈ આટલી છે। તો શું તમે ફક્ત તેમની ઊંડાઈ જોઈને કયું અશ્મિ જૂનું છે અને કયું અશ્મિ હાલના સમયનું છે તે કહી શકો? આશા છે કે તમે તે પ્રયત્ન કર્યો હશે। જો હવે આપણે આ અશ્મિને જોઈએ તો તેની ઉપર એટલા બધા દ્રવ્યો નથી, તેથી આપણે કહી શકીએ કે આ અશ્મિ હાલના સમયનું છે, તેનું નિર્માણ થોડા સમય પહેલા જ થયું છે। તેવી જ રીતે જો આપણે આ અશ્મિને જોઈએ તો તેની ઉપર ઘણા બધા દ્રવ્ય છે, પરિણામે આની સરખામણીમાં આ અશ્મિ જૂનું છે। આમ ફક્ત આ બંનેની ઊંડાઈની સરખામણી કરીને આપણે તેમાંથી કયું અશ્મિ જૂનું છે તે કહી શકીએ। અહીં આની ઊંડાઈ આના કરતા ઓછી છે, તેથી આપણે કહી શકીએ કે આ અશ્મિ જૂનું છે। અહીં આ અશ્મિની ઊંડાઈ આના કરતા વધારે છે, માટે આપણે કહી શકીએ કે આ અશ્મિ જૂનું છે। આમ આ એક રીતે આપણે અશ્મિનો સમયગાળો નક્કી કરી શકીએ। આમ અહીં આપણે લખી શકીએ કે તમે જેટલા ઊંડા જાઓ તેટલું જ જૂનું તમને અશ્મિ મળે છે। આમ તમે જેટલા ઊંડા જશો તેટલા જ અશ્મિઓ વધારે જૂના હશે। આમ આ પ્રથમ રીત છે। હવે આને સાપેક્ષ ઊંડાઈ કેમ કહેવામાં આવે છે? કારણ કે આપણે એક અશ્મિની ઊંડાઈની સાપેક્ષમાં બીજા અશ્મિની ઊંડાઈની સરખામણી કરીએ છીએ, અહીં આની સરખામણીમાં આ વધારે ઊંડું છે, તો આપણે અહીં ઊંડાઈની સરખામણી કરી રહ્યા છીએ, તેથી આ રીતને આપણે સાપેક્ષ ઊંડાઈ કહીશું। સાપેક્ષનો સામાન્ય અર્થ સરખામણી થાય। આમ આ એક રીત છે જેના વડે આપણે અશ્મિના સમયને નક્કી કરી શકીએ, પરંતુ આ રીત ત્યારે જ ઉપયોગી થશે જ્યારે તમે આ બંનેમાંથી કોઈ એક અશ્મિની ઉંમર જાણતા હોવ। ઉદાહરણ તરીકે જો તમે આ અશ્મિની ઉંમર જાણતા હોવ તો અહીં આ અશ્મિની ઉંમર કેટલી હોઈ શકે તેનો તમે અંદાજ લગાવી શકો, પરંતુ જો તમે બંનેમાંથી કોઈ પણ અશ્મિની ઉંમર ન જાણતા હોવ તો તમે
તેમના સમયને કઈ રીતે નક્કી કરી શકો તેના માટે આ બીજી રીત ઉપયોગી છે, જેને રેડિયો એક્ટિવ ડેટિંગ કહેવામાં આવે છે. હવે તેનો અર્થ શું થાય? તમારે આ રીત વિશે ઊંડાણમાં વિચારવાની જરૂર નથી, પરંતુ આ રીતનો અર્થ સમજવા સૌપ્રથમ રેડિયો એક્ટિવ પદાર્થો કયા કયા છે તે તમારે જાણવું પડશે. રેડિયો એક્ટિવ તત્વ એટલે એવા તત્વ જે પોતાની જાતે જ કોઈ બીજા તત્વમાં ફેરવાઈ જાય છે. તમે કદાચ ખૂબ જ પ્રસિદ્ધ રેડિયો એક્ટિવ તત્વને જાણતા હશો, જેનું નામ રેડિયમ છે. કારણ કે આ તત્વ પોતાની જાતે જ કોઈ બીજા તત્વમાં ફેરવાઈ જાય છે. તમારે તેને કશું કરવાની જરૂર નથી, તે પોતાની જાતે જ લેડ એટલે કે સીસુમાં ફેરવાઈ જાય છે. અત્યારે તમે તેના રાસાયણિક સૂત્રની ચિંતા કરશો નહીં. જો આપણે રેડિયો એક્ટિવ તત્વના બીજા ઉદાહરણની વાત કરીએ તો તે રેડિયો એક્ટિવ કાર્બન છે. તો આ તત્વ પોતાની જાતે જ નાઇટ્રોજનમાં ફેરવાઈ જાય છે. જો આપણે બીજા ઉદાહરણની વાત કરીએ તો તે રેડિયો એક્ટિવ પોટેશિયમ છે. અહીં આ તત્વ પોતાની જાતે જ આર્ગોનમાં ફેરવાઈ જાય છે. આપણે હાલના સમયમાં રેડિયો એક્ટિવિટી વિશે ઘણું જાણીએ છીએ. તે શા માટે થાય છે, તેની પાછળનું ગાણિતિક સૂત્ર શું છે તે પણ જાણીએ છીએ. તત્વ કેટલા ઝડપથી ફેરવાય છે તે પણ આપણે જાણીએ છીએ. જો હું તમને રેડિયમનો થોડો જથ્થો આપું તો લગભગ 10,000 થી 20,000 જેટલા વર્ષોમાં તે બધું જ રેડિયમ લેડમાં ફેરવાઈ જશે. તેવી જ રીતે જો આપણે રેડિયો એક્ટિવ કાર્બનની વાત કરીએ, જો હું તમને રેડિયો એક્ટિવ કાર્બનનો જથ્થો આપું તો તે લગભગ 50,000 થી 60,000 જેટલા વર્ષોમાં પૂરેપૂરું નાઇટ્રોજનમાં ફેરવાઈ જશે. તે પ્રક્રિયા થોડી ધીમી છે. ધ્યાન રાખો કે હું અહીં સામાન્ય કાર્બનની વાત નથી કરતી, જેનાથી આપણે પરિચિત છીએ, પરંતુ હું અહીં રેડિયો એક્ટિવ કાર્બનની વાત કરું છું. માટે અહીં આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે. આ પદાર્થો ઘણા વધારે રેડિયો એક્ટિવ છે એવું કહી શકાય. હવે તમે કહેશો કે હજારો વર્ષ એ ઝડપી પ્રક્રિયા કહેવાય? ના, તે ધીમી પ્રક્રિયા નથી. કારણ કે જો આપણે પોટેશિયમનું ઉદાહરણ લઈએ તો પોટેશિયમને આર્ગોનમાં બદલાતા લગભગ 1,000,000,000 વર્ષ લાગે છે. જો હું તમને પોટેશિયમનો કેટલોક જથ્થો આપું તો તેને સંપૂર્ણ રીતે આર્ગોનમાં ફેરવાતા લગભગ 1,000,000,000 જેટલા વર્ષ લાગશે. માટે અહીં આ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે એવું કહી શકાય. તેથી જો તમે ખૂબ જ પ્રાચીન અશ્મિઓનો સમય જાણવા માંગતા હોવ, જે લગભગ 1,000,000,000 વર્ષ પહેલા થઈ ગયા, તો તમારે આ ધીમા રેડિયો એક્ટિવ પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ. એવું શા માટે? તેનો જવાબ આપતા પહેલા આપણે એ જોઈએ કે તે કઈ રીતે કામ કરે છે. તેની પદ્ધતિ કંઈક આ પ્રમાણેની છે. તમે એક પથ્થરને લો જે કદાચ આ અશ્મિઓની નજીકથી તમને મળી આવ્યો છે, અને ત્યારબાદ તમે તે શોધો કે આ પથ્થરમાં કેટલું પોટેશિયમ અને આર્ગોન રહેલું છે. અહીં ઉદાહરણ માટે આપણે ધારી લઈએ કે આ પથ્થરમાં ઘણું બધું પોટેશિયમ રહેલું છે. અને તે પથ્થરમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં આર્ગોન છે. તો તેના પરથી આપણે શું કહી શકીએ? તેના પરથી આપણે કહી શકીએ કે ખૂબ જ ઓછા પ્રમાણમાં પોટેશિયમ આર્ગોનમાં ફેરવાયું છે. આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે અહીં આ આર્ગોન આ પ્રક્રિયાને કારણે પોટેશિયમમાંથી જ આવ્યું છે. આ આર્ગોન પથ્થરમાં મળી આવે તે માટેની કોઈ બીજી રીત નથી. પરિણામે આપણે કહી શકીએ કે આ પથ્થરનું નિર્માણ થયો ત્યારથી ખૂબ જ ઓછો સમય પસાર થયો છે. જો તમે તેની પાછળની ગણતરી જાણતા હોવ તો તમે અંદાજ લગાવી શકો કે આ પથ્થર લગભગ 50,000,000 વર્ષ જૂનો છે. આમ ડેટિંગ માટેની આ રીત છે. તમે કેટલા પ્રમાણમાં પોટેશિયમ છે અને કેટલા પ્રમાણમાં આર્ગોન છે તે શોધો અને પછી તેના પરથી અંદાજ કાઢો. ધારો કે હવે તમને બીજો પથ્થર મળે છે અને અહીં આ પથ્થર તમને ખૂબ જ વધારે ઊંડાઈથી મળ્યો છે. હવે તમે આ પથ્થરમાં પોટેશિયમ અને આર્ગોનનું પ્રમાણ શોધો છો. ધારો કે આ પથ્થરમાં ખૂબ જ ઓછું પોટેશિયમ છે અને ખૂબ જ વધારે આર્ગોન છે. તેમાં ખૂબ જ વધારે આર્ગોન છે તો તેનો અર્થ શું થાય? તેના પરથી આપણે કહી શકીએ કે પોટેશિયમનો ખૂબ જ મોટો ભાગ હવે આર્ગોનમાં ફેરવાઈ ગયો છે. તેનો અર્થ એ થાય કે અહીં ઘણો બધો સમય પસાર થઈ ગયો છે. તેથી આ પથ્થર કદાચ 2,000,000,000 વર્ષ જેટલો જૂનો હોઈ શકે. આમ આ રીતે રેડિયો એક્ટિવ ડેટિંગ
કામ કરે છે. હવે તમે વિચારો કે આપણે આ ઝડપી તત્વનો કેમ ઉપયોગ નથી કરતા. જો તમે આ પ્રમાણે ખૂબ જ ઊંડાઈથી પથ્થરને શોધી નાખો અને તેમાં કાર્બન અને નાઇટ્રોજનના પ્રમાણને શોધો તો તમે કદાચ જોશો કે કાર્બનનો બધો જ જથ્થો નાઇટ્રોજનમાં ફેરવાઈ ગયો હશે, રેડિયમનો કદાચ બધો જ જથ્થો લેડમાં ફેરવાઈ ગયો હશે, માટે તે ઉપયોગી નથી. તેથી જો તમારે ડાયનાસોર જેવા સજીવની અશ્મિનો સમયગાળો જાણવો હોય તો આપણે આ ઝડપી રેડિયો એક્ટિવ પદાર્થોનો ઉપયોગ કરી શકીએ નહીં, કારણ કે આપણે જાણીએ છીએ કે અહીં આ અશ્મિઓ 650 થી 660 મિલિયન વર્ષ જૂની હોઈ શકે. આમ સાપેક્ષ ઊંડાઈની મદદથી અને પથ્થરોમાં રેડિયો એક્ટિવ તત્વોનું પ્રમાણ કેટલું છે તે જાણીને આપણે આ પ્રાચીન સજીવો કેટલા વર્ષ પહેલા જીવતા હતા તે જાણી શકીએ.